મારો પ્રશ્ન દુઃખ વિશે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા શાસ્ત્ર પ્રમાણે આપણે સંતુલિત રહીને સુખ અને દુઃખને એક જેવી અનાસક્તિ સાથે લેવું જોઈએ પણ જ્યારે તમારી સહનશક્તિથી ઉપર જાય તો શું કરવું જોઈએ જો તમે કોઈ એવી વ્યક્તિને ગુમાવી દો જેને તમે ખૂબ ચાહતા હો તો એ દુઃખમાં કેવી રીતે સંભાળવું આપણે એક વાત સમજવી પડશે આનો હેતુ કોઈના દુઃખને નાનું સમજવાનું નથી જો હું ઈચ્છું છું કે તમે આ સમજો કે દુઃખ હંમેશા ગુમાવવાથી જોડાયેલું હોય છે ગુમાવવું એટલે આપણે કંઈ ખોઈ દીધું છે આનો સંબંધ કોઈના મૃત્યુથી નથી લોકોને દુઃખ થઈ શકે છે કોઈ સામાન ખોવાવાનું હોદ્દો કે નોકરી મૂળ રૂપે દુઃખનું કારણ છે કે કોઈ માણસે કંઈક ગુમાવી દીધું છે વાત જ્યારે લોકોની આવે છે તો આપણે તેમને મૃત્યુના કારણે ગુમાવીએ છીએ તો નુકસાનની ભરપાઈ નથી થઈ શકતી વસ્તુઓ ફરી મેળવી શકાય છે હોદ્દો પૈસા અને ધન દોલત ફરીથી મેળવી શકાય છે પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિને ગુમાવી દઈએ છીએ તો તેને પાછી મેળવી નથી શકતા આ સ્થિતિમાં દુઃખ ઘણું વધી જાય છે આપણી સાથે આવું એટલા માટે બને છે કારણ કે આપણે આપણા વ્યક્તિત્વને કોલાદ જેવું બનાવ્યું છે આપણે જે છીએ તે આપણો સામાન આપણો હોદ્દો આપણા સંબંધો અને એ લોકો જે આપણા જીવનમાં છે તેમના કારણે છે જો એમાંથી કોઈ પણ ચીજ વસ્તુ જતી રહે છે તો આપણા વ્યક્તિત્વમાં એક ખાલી પો આવી જાય છે આપણે તેનું જ દુઃખ વેઠી રહ્યા છીએ આ ઘણું મહત્વપૂર્ણ છે કે આપણા સંબંધોનો આધાર આપણી પૂર્ણતા પર હોય સંબંધો આપણા જીવનના ખાલીપણાને ભરવાનું સાધન ન હોવા જોઈએ જો તમે પોતાને સંપૂર્ણ બનાવવા માટે કોઈ સંબંધનો ઉપયોગ કરો છો તો તેને ગુમાવ્યા પછી તમે ખાલી થઈ જાઓ છો જો તમે એટલા માટે સંબંધ બાંધો છો કારણ કે તમે તમારી પૂર્ણતાને વહેંચવા માગો છો તો કોઈ દુઃખ નહીં થાય જ્યારે આપણે આપણા પ્રિય વ્યક્તિને ગુમાવી દઈએ છીએ ત્યારે આ બધું કામમાં નથી આવતું આ કોઈ નુકસાનને નાનું બતાવવા જેવું લાગે છે એટલે જ આપણે જીવનભર આના પર ધ્યાન આપીએ છીએ કે આપણે કોણ છીએ એ આપણા જીવનમાં રહેલી વસ્તુઓથી નક્કી ન થાય આપણે કોણ છીએ એનાથી નક્કી થાય છે કે આપણા જીવનમાં શું થશે આ દરેક વ્યક્તિ સાથે થવું જોઈએ આધ્યાત્મિક પ્રક્રિયાનો આજ અર્થ છે